છેલ્લા થોડા દિવસોથી હવામાને લોકોને અચંબામાં મૂકી દીધા છે. ફેબ્રુઆરીમાં આકરી ગરમી બાદ અચાનક માવઠું થયું, સાથે જ સવારના સમયે ઠંડીનો પણ અનુભવ થાય. લોકો નક્કી નથી કરી શકતા કે શિયાળો ચાલુ છે, ઉનાળો ચાલુ છે કે પછી ચોમાસું આવી ગયું. હોળી સમયે થયેલા કમોસમી વરસાદમાંથી હજુ માંડ મુક્તિ મળી ત્યાં ફરીવાર માવઠાનો માર શરૂ થઈ ગયો. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં હજુ પણ બે દિવસ માવઠાની સંભાવના રહેલી છે. ખાસ કરી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઈ શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. ગુજરાત અને તેની આસપાસ સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન અને એટ્રોફ હેઠળ વાતાવરણમાં આ પલટો જોવા મળ્યો છે અને 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરાઈ છે. તો ઉનાળો શરૂ થતા જ પાણીની પારાયણ પણ શરૂ થઈ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પાણી વિતરણના ધાંધિયા શરૂ થયા છે. ધોરાજીના અનેક વિસ્તારોમાં 8 દિવસથી પાણી ન મળતા મહિલાઓ રોષે ભરાઈ અને ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર બાડલિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. કેટલાક લોકોએ 8 દિવસે માત્ર એકાદ વાર પાણી નસીબ થાય છે. લોકો નગરપાલિકામાં રજૂઆત કરવા જાય છે તો માત્ર ઉડાવ જવાબ મળે છે. એક તરફ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, ઠેકઠેકાણે ભટકી રહ્યા છે, બીજી તરફ પાલિકાના તંત્ર સબ સલામતનું રટણ કરી રહ્યું છે. સુધરાઈ કોલોનીમાં ઘણા સમયથી પાણી આવતું નથી અને નગરપાલિકા કે ધારાસભ્ય કોઈ પણ જાતની કઈ વ્યવસ્થા નથી, પાણીની કોઈ પણ જાતની સગવડ કરતા નથી. અહીં ટાંકા મગાવવા પડે છે, ડંકીની કોઈ પણ જાતની વ્યવસ્થા છે નહીં. નગરપાલિકામાં અમે જ્યારે ફોન કરીએ છીએ ત્યારે વ્યવસ્થિત જવાબ આપતા નથી. આજે આપશું, કાલે આપશું, અમારે પાણીની પ્રમાણે કરવું શું? અમારે ક્યાંથી અમારે પાણી ભરવા જવું? પાણીની બહુ જ તકલીફ છે. 15 દિવસે આવે, અઠવાડિયે આવે, અમારે બહારથી પૈસાથી ટાંકા મગાવવા પડે છે અને અમારે પાણી પૂરું નથી થતું અને સુધરાઈવાળા કોઈ ધારાસભ્ય કોઈ જવાબ અમને આપતા નથી. ફોન કરી તો ફોન હરખામાં વ્યવસ્થિત જવાબ નથી દેતા અમને, ફોન કાપી નાખે છે અને રાતે 12 વાગે, 1 વાગે, સવારે 4 વાગે, 5 વાગે અમારે શું કરવું? નીંદર કરવી, પારકા કામ કરવા કે અમારે ઘરનું કામ કરવું? આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ટેકાના ભાવની ચણાની ખરીદી પર કમોસમી માવઠાની આગાહી પર અસર થઈ છે. ત્યારે ગુજકોમ આસોલે જિલ્લામાં ખરીદીના માત્ર 2 કેન્દ્રો જ શરૂ કર્યા હતા. આગાહીને કારણે રાજુલા અને સાવરકુંડલામાં જ ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લામાં 24,000 થી વધુ ખેડૂતોએ ચણાની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.